गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 विषय समाज। गया वीडियो लेक्चर में आपने चैप्टर 1 नू रिविजन कर्यू हतू। चैप्टर 1 पूर्ण थया पछी हवे आपने जोवानू छे चैप्टर 2, आदि मानव थी स्थायी जीवन नी सफर। चैप्टर 2 नू रिविजन नवा पेज थी शुरू करवानू छे। चैप्टर 1 पूर्ण थयुं छे त्यांथी नीचे थी शुरुआत करवानी नथी, नवा पेज थी शुरुआत करवानी छे। तो एमा प्रश्न 1 छे, MCQ सूचना लखो। नीचेना दरेक प्रश्नना उत्तर माटे विकल्पोमांथी साचो विकल्प शोधीने उत्तर आपो। सूचना लख्या पछी एक लाइन छोड़ीने एक नंबर आपीने लखवानुं छे के आदिमानव केवुं जीवन जीवतो हतो। आदिमानव એમાં પહેલો MCQ છે, આદિમાનવોનું જીવન કેવું હતું। તો નીચે જવાબમાં લખવાનું છે, આદિમાનવ કેવું જીવન જીવતો હતો, ભટકતું જીવન કોને કહેવાય કે એક સ્થળે, અત્યારે કેમ આપણે એક જ સ્થળે રહીએ છીએ અને એક બધું આપણી બધી જે જગ્યા છે, ધંધો કરવાની જે જગ્યા છે, આપણે રહેવાની જે જગ્યા છે, એ બધી આપણે ફિક્સ છે। પહેલાંના સમયમાં જ્યારે આદિમાનવ હતો ત્યારે એ ભટકતું જીવન જીવતો હતો, કંઈ રહેણી કહેણી તેમની ચોક્કસ એક જગ્યા નહીં, કોઈ ચોક્કસ એક જ જગ્યાએ રહેવું એવું નહીં, કોઈ પણ નદી હોય જ્યાં નદીના કિનારે રહેતો હતો। આદિમાનવ કેમ નદીના કિનારે રહેતો હતો પહેલાંના સમયમાં? તો કે પહેલાં એવા વાહનની ને એવી કોઈ સુવિધા નહોતી જેના કારણે પાણીની જરૂરિયાત પડે તો એ ક્યાં રહે? તો કે નદીની આજુબાજુના વિસ્તારમાં રહે, એટલે કે ભટકતું જીવન। જવાબમાં શું આવશે, આદિમાનવ જીવન કેવું જીવતો હતો? તો કે ભટકતું જીવન જીવતો હતો। સવાલ લખીને પછી નીચેની લાઇનમાં તમારે જવાબ લખવાનો છે, બાજુમાં લખવાનો નથી। તેના પછી છે બીજો, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા। તો આદિમાનવ છે એ કયા, બંદૂક, પહેલાંના સમયમાં બંદૂક એટલે કે ગન હતી ના હતી? પહેલાંના સમયમાં તીરકામઠા છે, ભાલા છે, પથ્થરના હથિયારો છે, લાકડાના હથિયારો છે, આ બધા હથિયારોનો ઉપયોગ થતો હતો શિકાર કરવા પહેલાંના સમયમાં। અત્યારે કેમ ગન છે, પછી બોમ્બ વિસ્ફોટ થાય આવી રીતે નુકસાન કરવામાં આવે છે? તો પહેલાંના સમયમાં જ્યારે અત્યારે કોઈ પણ શિકાર કરવો હોય તો આપણે માછલીનો જ, દરિયામાંથી માછલી કાઢવી હોય તો આપણે ઝાડ ફેંકી કાઢી શકીએ છીએ। પહેલાંના સમયમાં એવી રીતે હતું નહીં। આદિમાનવનો જે કાળ હતો, પાષાણયુગ જે કાળ હતો, તેમાં એ લોકો શિકાર કરવા માટે કેવા, પોતે જાતે બનાવેલા, એટલે કે લાકડામાંથી બનાવેલા, પથ્થરમાંથી। પહેલાંના સમયમાં જ્યારે આદિમાનવ જીવન જીવતો હતો ત્યારે ધાતુની શોધ થઈ ન હતી, એટલે ધાતુની શોધ ન થવાના કારણે તે શેમાંથી હથિયાર બનાવતો હતો? તો કે પથ્થર અને લાકડામાંથી બનાવતો હતો। એટલે જવાબમાં શું આવશે કે બંદૂકનો ઉપયોગ કરતો નહોતો, જવાબમાં લખો બંદૂક। તેના પછી છે ત્રીજો MCQ, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? ભીમબેટકા કયા રાજ્યમાં
આવેલું છે, જે આદિમાનવ રહેતા હતા એ વિસ્તારની આપણને જે માહિતી મળી હતી. ભીમબેટકામાં આદિમાનવના જે પુરાતન તત્વો મળેલા હતા, ઘણી એવી વસ્તુઓ છે, ઘણા એવા હાડકા છે, ઘણા હાડકામાંથી પણ હથિયારો બનાવતા હતા, આવી બધી પ્રાચીન સમયની જે માહિતી અને થોડી ઘણા અવશેષો મળી આવ્યા છે એના આધારે આ ભીમ કઈ જગ્યાએ મળી આવેલું છે, તો કે ભીમબેટકામાં મળી આવેલું છે. તો આ ભીમબેટકા કઈ જગ્યાએ આવેલું છે, જવાબમાં લખો મધ્ય પ્રદેશ. મધ્ય પ્રદેશ. તેના પછી છે ચોથો એમસીક્યુ, શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવ ના સમયને કયો યુગ કહેવામાં આવે છે? શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? તો કે પાષાણ યુગ કહેવામાં આવે છે. પાષાણ એટલે શું થાય? પથ્થર. કારણ કે પહેલાંના સમયમાં ધાતુ કે કોઈ એવા હથિયારો કે ઓજારો ન હતા, ત્યારે આદિમાનવ શેમાંથી ઓજારો બનાવતો હતો? તો કે પથ્થરમાંથી. તેમની જાજી કામગીરી છે, જેમ અમુક એવા ખાવા ધીમે ધીમે આદિમાનવ જેમ જેમ તેનો બુદ્ધિનો વિકાસ થતો ગયો તેવી રીતે તેમણે શું કર્યું, પથ્થરમાંથી, માટીમાંથી, લાકડામાંથી ઘણા એવા સાધનો બનાવવાની શરૂઆત કરી. પણ સૌથી વધારે શેમાંથી? તો કે પથ્થર અને લાકડામાંથી બનાવતો હતો. તેથી તે યુગને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? તો કે તે યુગને બીજા પાષાણ યુગના નામેથી ઓળખવામાં આવે છે. તો જવાબમાં લખો પાષાણ યુગ. તેના પછી છે પાંચમો એમસીક્યુ, આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? તો પથ્થરની કઈ ટેકનોલોજી, આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? જવાબમાં શું આવશે, પથ્થર. કારણ કેમ પથ્થર? મેં તમને આગળના એમસીક્યુમાં કીધું કે પાષાણ યુગ કઈ રીતે કહેવામાં આવે છે, તો કે આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? ત્યારે તો ઇલેક્ટ્રિક કે પાવર કે એવું કંઈ હતું નહીં, એટલે તે શેમાંથી તેમનું જીવન ચલાવતો હતો? પોતાની જે કામગીરી છે, અમુક એવા સાધનો જોતા હોય તો એ સાધનો શેમાંથી બનાવતો હતો? તો કે પથ્થરમાંથી બનાવતો હતો. અને તેના પછી છે લાકડામાંથી, લાકડાને કાપીને તેમાંથી બનાવતો હતો. એટલે કે લોખંડ તો હતું નહીં એમ, આપણને ઇલેક્ટ્રિક નહોતું, લોખંડ નહોતું. અને તેના પછી છે યાંત્રિક, એટલે કે જે ટેકનોલોજી છે એ બધી અત્યારે આપણે જે વર્તમાન કાળમાં જે ટેકનોલોજી આપણે વાપરીએ છીએ એ ટેકનોલોજી જ્યારે આદિમાનવ કાળ ચાલતો હતો ત્યારે હતી નહીં. એટલે ત્યારે કઈ ટેકનોલોજી હતી, પથ્થરની ટેકનોલોજી હતી. તેના પછી છે છઠ્ઠો એમસીક્યુ, માનવી સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણમાં રહેતો હતો? માનવી એટલે કે આદિમાનવ જે છે એ ધીમે ધીમે તેમનો વિકાસ થતો ગયો અને એક જગ્યાએ રહેવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણ એટલે કે કેવા ઘરમાં રહેતો હતો? માનવી સ્થાયી જીવન જીવતો થયો માનવી સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણમાં રહેતો હતો?
જવાબ માં લખો ગારા માટી અને ઘાસના મકાનમાં. ગારા જવાબમાં શું આવશે? ગારા માટી અને ઘાસના મકાનમાં રહેતો હતો. તેના પછી છે સાતમો એમસીક્યુ. કેટલા વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? કેટલા વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? કેટલા વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? તો જવાબમાં આવશે 11,000 વર્ષ. 11,000 વર્ષ એટલે કે આદિમાનવ જ્યારે બે પથ્થરને, મેં તમને પાઠ ચલાવ્યો ત્યારે કીધું હતું કે આ અગ્નિની શોધ કઈ રીતે થઈ હતી, તો કે બે પથ્થરને અથડાવતા શું થાય છે? બે પથ્થરને ઘસતા શેનો ઉત્પન્ન થાય છે? તીખારા થાય છે. અને તેમાંથી તેમણે શેની શોધ કરી હતી? તો કે આગની. અને આ આગની શોધ કેટલા વર્ષો પહેલાં થઈ હતી? આદિમાનવ કેટલા વર્ષથી અત્યારથી આદિમાનવ સુધીની સફરમાં કેટલા વર્ષ થયા? તો કે 11,000 વર્ષ થયા. આ તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે, સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી પાકી બુકમાં ઉતારવાનું છે. બધાને ફરજિયાત. તેના પછી છે આઠમો એમસીક્યુ. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી? જવાબમાં લખો ચક્ર એટલે કે પૈડું. કાઉસમાં પૈડું લખજો. આદિમાનવને બીજું સૌથી વધારે તેમને ઉપયોગી બની હોય તો કઈ વસ્તુ છે? પૈડું. પૈડું એમને શેમાંથી બનાવવામાં આવ્યું હતું? તો કે લાકડામાંથી, વૃક્ષમાંથી, જે વૃક્ષનું લાકડું છે આ લાકડામાંથી કાપીને, લાકડું કાપીને તેમાંથી તેમણે શું બનાવવામાં આવ્યું હતું? પૈડું. જેના કારણે તેમને શું થયું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યામાં જવામાં સરળતા રહે છે. એટલે કે પહેલી શોધ પાષાણયુગ એટલે કે પથ્થરની, અને બીજી શોધ કઈ છે? ચક્ર એટલે કે પૈડું. લાકડામાંથી પૈડું બનાવી વાહનની સુવિધા, અત્યારે આપણે જે બળદગાડું છે એની શોધ પહેલાંના સમયના અને અત્યારના સમયના જે બળદગાડા છે એ અલગ છે, પણ પોતે જે ચાલીને જતા હતા એ તેમને શું થયું? ચાલીને જવાનું બંધ થયું હતું. જેના કારણે તેમને સૌથી ઉપયોગી વસ્તુ જો બની હોય તો કઈ છે? ચક્ર એટલે કે પૈડું. તેના પછી છે નવમો એમસીક્યુ. કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા છે? કઈ બે પ્રવૃત્તિઓ આદિમાનવ
ને સ્થાયી જીવન તરફ, આદિ માનવને સ્થાયી જીવન, સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા છે. તો જવાબમાં આવશે ખેતી અને પશુપાલન. ખેતી અને પશુપાલન. તેના પછી છે દસમો MCQ. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો જવાબમાં આવશે કૂતરો. અહીંયા 10 MCQ પૂર્ણ થાય છે. પહેલાં 7 અને 8, 9 અને 10. આ 10 MCQ પૂર્ણ થયા પછી એક લાઈન છોડીને પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો સૂચના મારવાની છે. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા આદિ માનવો ખાલી જગ્યા હાડકા અને લાકડાના હથિયારો હથિયારોનો ઓજાર તરીકે ઉપયોગ કરતો હતો. આદિમાનવ ખાલી જગ્યાના હાડકાં અને લાકડાના હથિયારોનો ઓજાર તરીકે ઉપયોગ કરતા. તો જવાબમાં આવશે પથ્થર. જવાબની નીચે અન્ડરલાઈન કરવાની છે. આદિમાનવો પથ્થર, હાડકાં અને લાકડાના હથિયારોનો ઓજાર તરીકે ઉપયોગ કરતા હતા. એટલે કે આદિમાનવો કઈ ત્રણ વસ્તુમાંથી બનાવતા હતા? તો કે પથ્થરમાંથી બનાવતા હતા. હાડકાં એટલે કે મૃત પશુ હોય છે, પશુ કે કોઈ પણ મૃત પ્રાણીઓ હોય છે તેમાંથી જે હાડકાં નીકળે છે, શિકાર કર્યા બાદ જે હાડકાં વધે છે, હાડકાંના ઉપયોગ અને લાકડામાંથી ઓજાર બનાવવાનો ઉપયોગ કરતો હતો. તેના પછી જે એક લાઈન છોડીને લખવાની છે બીજી ખાલી જગ્યા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો હતો. વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો હતો. પ્રાકૃતિક. તેના પછી ત્રીજી ખાલી જગ્યા. એક લાઈન છોડીને લખવાની છે ત્રીજી ખાલી જગ્યા. ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવે
દોરેલા લગભગ, આદિ માનવે દોરેલા લગભગ, ખાલી જગ્યા જેટલા ચિત્રો મળી આવ્યા છે. તો કેટલા છે? 500. ભીમબેટકાની જે ગુફા છે તેમાં આદિમાનવે દોરેલા કેટલા ચિત્રો મળી આવ્યા છે? 500 ચિત્રો મળી આવ્યા છે. આ 500 ચિત્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે? કેવા ચિત્ર દોરે છે? તો કે કુદરતી દ્રશ્યો છે, પ્રાણીઓના મોઢા છે, આવી બધી વસ્તુઓના ચિત્રો તેમણે દોરેલા છે. તેના પછી છે ચોથી ખાલી જગ્યા. અનાજનો સંગ્રહ કરવા આદિ માનવે ખાલી માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી. અનાજનો સંગ્રહ કરવા માટે, અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવે માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી. માટીના માટલા અને ઘડા. આદિમાનવ જ્યારે ખેતી કરતો હતો તો ખેતરમાં જે પાક થાય એ સંગ્રહ કરવામાં કોઈ એક, આપણે કેમ અત્યારે અનાજની પેટીમાં ઘઉં ભરીએ છીએ તેવી રીતે પહેલાંના સમયમાં આવી પેટી તો હતી નહીં. તો તે શું કરતા હતા? માટીમાંથી માટલા બનાવતા, મોટા મોટા માટલા અને મોટા મોટા ઘડા બનાવતા હતા અને તેમાં જે ખેતરમાં પાક થયેલો હોય છે એ સંગ્રહ કરતા હતા. તેના પછી છે પાંચમી ખાલી જગ્યા. આદિમાનવોએ ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના કોઠાર બનાવ્યા હતા. આદિમાનવોએ ખાલી જગ્યા ઘરોમાં અનાજ ભર અનાજ સંગ્રહ કરવાના કોઠાર બનાવ્યા હતા. તો જવાબમાં આવશે લંબચોરસ. આદિચોરસ ઘરોમાં અનાજ સંગ્રહ કરવામાં કોઠાર બનાવ્યા હતા. સંગ્રહ કરવા માટે શું કોઠાર બનાવ્યા હતા અને આ કોઠારનો આકાર કેવો હતો? તો કે લંબચોરસ હતો. આજના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન 1માં 10 MCQ અને પ્રશ્ન 2માં 5 ખાલી જગ્યા જોઈ. આના પછી આપણે પ્રશ્ન 3 ખરા ખોટા જોવાનું છે. પણ પ્રશ્ન 1 અને 2 જે મેં લખાવ્યા છે બોર્ડ ઉપર એ તમારે તમારી પાકી બુકમાં ફરજિયાત લખવાના છે. અને ચેપ્ટર 2નું રિવિઝન નવા પેજથી શરૂઆત કરવાની છે. જ્યાં ચેપ્ટર 1 પૂર્ણ થયું છે ત્યાં લખવાની શરૂઆત કરવાની નથી, નવા પેજથી કરવાની છે. અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે.